छेली घड़ीए मतदाताओं मतदान करवा पहुंचा, क्यांक 80 वर्ष, क्यांक 104 वर्ष, क्यांक 94 वर्षना वयना लोकोए पण मतदान कर्युं। सेजपुर बोगा बोर्डमां 94 वर्षीय मणिभाई पटेले मतदान कर्युं हतुं। सीनियर सिटीजन अने निवृत्त शिक्षक एवा मणिभाई पटेले मतदान कर्युं। मणिभाई पटेल स्वतंत्र सेनानी पण रही चूक्या छे। 94 वर्षमां एक पण वार तेओ मत आपवानुं चूक्या नथी। कोरोना काळ वच्चे पण तेमणे सेफ्टी साथे मतदान कर्युं हतुं। सेजपुर बोघा वोर्ड में पण जे छे 94 वर्षीय जे मणिभाई पटेल जे छे जेओ पोते एक शिक्षक रही चुक्या छे, रिटायर्ड शिक्षक छे, तेओ पण मतदान करवा माटे पहोंच्या अने पोते मतदान कर्यु। एक मताधिकार हक जे छे तेमने पोतानो बताव्यो छे अने जे प्रकारे तेमने मतदान कर्यु छे, अत्यार सुधीमां एक पण वार एवुं नथी बन्युं के तेओ मतदान करवामां क्यारे चूक्या होय। तेमनी पासे जाणीशुं, तेमनी पासे वात करीशुं के तेओ कया મુદ્દાને આધારે અહીંયા મતદાન કર્યું છે। દાદા, કયા મુદ્દાને આધારે આપે મતદાન કર્યું છે અને કેટલા વર્ષથી આપ મતદાન કરી રહ્યા છો? કેટલામી વખતનું આ મતદાન છે? 1946 થી મતદાન કરું છું। વૈકાળાની સરકાર માટે ચૂંટણી થઈ 46માં, ત્યારથી મત કર અને એક પણ ચૂંટણીમાં મત નથી કર્યો, નથી બન્યું, કોઈ પણ ચૂંટણી બાકાત નથી રહી। આ ગામના 1200 વર્ષ અમારો કાયમી વસવાટ છે। હાલ મારી ઉંમર 94 વર્ષ છે અને મત આપવા પાછળ પક્ષ શું છે કે દેશ માટે કયો પક્ષ ઉપયોગી છે, દેશનું ભલું કરનારો પક્ષ જે હોય એને પક્ષ આપવો જોઈએ। દાદા, કોરોના કાળ પણ ચાલી રહ્યો છે, સિનિયર સિટીઝનોને બહાર પહેલાં કોરોનામાં નીકળવા દેવામાં ન આવતા હતા, અત્યારે જે પ્રકારની વ્યવસ્થા છે, કેવી વ્યવસ્થા છે, કોરોનાને લઈને શું કહેશો? કોરોનાને લઈને આપણા ગુજરાતમાં તો બહુ ઓછો છે, પણ વ્યવસ્થા બહુ સારી છે। એક પહેલું જાણવા મળ્યું કે 5 વાર રસી મફત આપવામાં આવ્યું, એ પહેલો પ્રસંગ છે, બાકી આગળ કોઈ સરકારે આપ્યું નથી। આવું અત્યારે મતદાન બૂથમાં સેનેટાઇઝિંગ કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે, એને લઈને શું કહેશો? એ બહુ સારી બાબત છે, જરૂરી છે, દેશના કાયદાનું કે વડાપ્રધાનના આદેશનું પાલન તો આપણે કરવું જોઈએ નાગરિક તરીકે।